સુરેન્દ્રનગરના એસટી ડિપોમાં 25થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થતા ભારે સનસનાટી મચી જવા પામી છે. એસટીના એક અધિકારીનું કોરોનાથી મોત થતા ભારે ખળભળાટ. હવે જોઈએ પ્રતિનિધિ જયેશ ચૌહાણનો એક વિસ્તૃત અહેવાલ. સુરેન્દ્રનગર એસટી ડિપોમાં 25થી વધુ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતા ભારે સનસનાટી મચી જવા પામી છે. ખાસ કરીને એક તરફ 25 કર્મચારીઓ સંક્રમિત થયા છે, બીજી બાજુ સુરેન્દ્રનગર ડિપોમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવીને લોકપ્રિય થયેલા ધર્મેન્દ્રસિંહ ઝાલાનું કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા, જ્યારે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં એસટી આલમમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા તેમને ચાલુ ફરજ હોવાના કારણે 25 લાખ રૂપિયાની સહાય કરશે તેવી શક્યતાઓ વહેતી થઈ છે. ડેપોના કર્મીઓમાં મોટી સંખ્યામાં સંક્રમિત થતાં ભારે સનસનાટી વ્યાપી ગઈ છે. એસટીના અનેક રૂટ અને શેડ્યુલ બંધ કરવાની ફરજ પડી છે. કોરોનાના વધતા જતા સંક્રમણથી ખાસ કરીને મુસાફરોમાં પણ ભય અને ગભરાટની લાગણી જોવા મળી રહી છે અને સમગ્ર એસટી ડેપોને સેનેટાઇઝ કરવાની પણ માગણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આમટેક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર કેપી રાણાએ જણાવ્યું હતું કે અત્યારે 25 જેટલા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે, વધુ સંક્રમિત થાય તેવી શક્યતા છે. આ પરિસ્થિતિમાં જે મેક્સિમમ રૂટો છે તે પણ બંધ કરવાની ફરજ પડી રહી છે અને અમારા જે એક અધિકારી છે એમનું મૃત્યુ થતાં ખાસ કરીને શોકની લાગણી વ્યાપી ગઈ છે અને તાત્કાલિક અસરથી એસટી તંત્ર યોગ્ય કરે તે પણ ખૂબ જ જરૂરી બન્યું છે. અમારા ડેપોમાં જે ધર્મેન્દ્રસિંહ રાણાનું આજરોજ અવસાન થયેલ છે, જે 15 દિવસથી દવાખાને દાખલ હતા કોરોના સબબ, આજરોજ એનું અવસાન થયેલ છે અને એમની ફરજ ટ્રાફિક કંટ્રોલર તરીકે સુરેન્દ્રનગર ડેપો સાથે ફરજ બજાવશે. હાલ સુરેન્દ્રનગર એસટી ડેપોમાં કેટલી બસો ચાલુ છે? અત્યારે સુરેન્દ્રનગર ડેપો ખાતે 25 રૂટ ચાલુ છે. હાલની પરિસ્થિતિ શું છે અને હાલની સુવિધા શું છે? હાલની સુવિધામાં સરકારી ગાઈડલાઈન પ્રમાણે વાહન અમે બસો ચાલુ રાખેલ છે અને એ પ્રમાણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે મુસાફર લઈ છીએ.